धोरण सात विषय अंग्रेजी लेसन त्रीजो एक्टिविटी सात ए विभाग में फिल द इन्फॉर्मेशन इन द टेबल। इन्फॉर्मेशन एटले माहिती अने इन द टेबल एटले कोठा में माहिती भरो। एवरी डे ई वी ई आर ई वाय डी ए वाय ई वी ई आर वाय डी ए वाय एवरी डे एटले दररोज। तो अहीं रोज माटे थईने जे प्रवृत्ति आपी छे ए विषय आपणे अहीं જાણીશું। અહીંયા કોઠામાં માહિતી ભરવાની છે તો અને એ વિશે આપણે વાંચ્યો શીખવાના છે તો આઈએમ પછી ખાલી જગ્યા છે અને યોર નેમ એવું અહીંયા કીધું છે। તો મિત્રો આઈએમ કિશોર, હું કિશોર છું અને કાઉન્સમાં યોર નેમ, તો એના પરથી આપણે વાક્ય બનાવી શકીએ। વોટ ઇઝ યોર નેમ, પછીનું વાક્ય છે એમાં એમાં કોઠામાં ખાલી જગ્યા ઇઝ માય અને નીચે મધર આપેલી, મધર લખેલું છે તો એ આઈ એમ કિશોર, હું કિશોર છું। વોટ ઇઝ યોર નેમ એમ પ્રશ્ન પૂછ્યો, પછી એનો એ વ્યક્તિ બોલે છે કે ધીસ ઇઝ સીઈ એ ખાલી જગ્યા પછી ઇઝ માય મધર એવું છે અહીંયા, તો ત્યાં સી મૂકવાનું, સી ઇઝ માય મધર, તેણી મારી માતા છે। માય ફાધર્સ નેમ ઇઝ, માય ફાધરને એટલે મારા પિતાનું નામ, ખાલી જગ્યા જે હોય તે બોલવાનું, કનુભાઈ કે મોહનભાઈ જે કાંઈ હોય તે। ત્યાર પછી ખાલી જગ્યા બે છે, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર માય કઝિન્સ, એટલે એમાં કોઈ પણ વ્યક્તિના લખવાનું નામ કે સુરેશ એન્ડ મનહર આર માય કઝિન, સુરેશ અને મનહર મારા પિતરાય ભાઈઓ છે એમ। ત્યાર પછી પછી નીચેના ખાનામાં જોઈએ આપણે, આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ, હું સવારે 7:30 વાગ્યે બ્રશ કરું છું। અને મધરમાં લખ્યું છે કે એની માતાનું જે બોલ્યા તો વાક્ય એ જ મુજબ, સી બ્રશિસ હર ટીથ એટ 5:30 ઇન ધ મોર્નિંગ, તેણી વહેલી સવારે 5:30 વાગ્યે અથવા તો તેણી સવારે 5:30 વાગ્યે બ્રશ કરે છે। પછી ફાધરની અંદર હી ક્લીન્સ હિઝ ટીથ એટ 5:30 મિનિટ, તે 5:30 વાગ્યે તેના દાંત સ્વચ્છ કરે છે। અને છેલ્લું વાક્ય છે દે બ્રશ દે ટીથ એટ, એમાં આપણે સમય લખવાનો છે તો એમાં 6:30 ઇન ધ મોર્નિંગ એવું લખી શકીએ, બરાબર। ઉપરની આ રીતે રોજની શીશે અને હવે અહીંયા ખાલી જગ્યાના વાક્યો આપેલા છે તો આઈ રીડ ફ્રોમ 8:30 to 9:30, રીડ એટલે વાંચવાની વાત છે। આઈ રીડ બુક, બુકનું નામ લખી શકો, ગુજરાતી લખી શકો વગેરે, અને સી રીડ્સ, સી રીડ ગીતા, ગીતા ગ્રંથ છે આપણો, તો એવરી ડે દરરોજ તેણી ગીતા વાંચે છે। સી રીડ્સ અને હી રીડ્સ, હવે હી રીડ્સ એના ફાધરનું નામ છે, હી રીડ્સ રામાયણ। ત્યાર પછી તેના પિતરાય ભાઈઓ માટે એમ કહેવાય ધે રીડ, તેઓ વાંચે છે સ્ટોરી બુક, બરાબર, ધે રીડ સ્ટોરી બુક્સ। અને આની સાથે સમય પણ આપણે જોડી શકીએ જે કંઈ રાત્રિનો હોય, 9:30 કે 10:30 વગેરે। પછીના વાક્યો છે આઈ ગો ટુ બેડ, હું સોઉં છું, આઈ ગો ટુ બેડ એટ 10
ઓક્લોક હું 10 વાગ્યે સૂઉં છું રાત્રે. સી ગોઝ ટુ બેડ એટ 10:30. હી ગોઝ ટુ બેડ એટ 9:30. અને હવે ધે ગો ટુ બેડ. ધે એટલે કે તેઓ સૂવે છે એટ 11 o'clock, રાત્રે 11 વાગ્યે. ત્યાર પછીનું પ્લે છે આઈ પ્લે, હું રમું છું. આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો જોડે ક્રિકેટ રમું છું. સી ફિલ્મ એટ નાઇટ 9 o'clock, તેણી 9 વાગ્યે ફિલ્મ જોવે છે. હી પ્લે ટુ વોલીબોલ એટ 6 o'clock ઇવનિંગ, તે સાંજે 6 કલાકે વોલીબોલ રમે છે. દે પ્લે ફૂટબોલ એટ 5 o'clock p.m. તેઓ સાંજના 5 વાગ્યે ફૂટબોલ રમે છે. હવે ત્યાર પછી વોચ એટલે જોવાની વાત છે. આઈ વોચ સિરિયલ ઓન ટેલિવિઝન, હું ટેલિવિઝન ઉપર સિરિયલ જોઉં છું. સી વોચ ઇઝ ટેલિવિઝન ઓન ટીવી. હી વોચ ઇઝ ન્યૂઝ એટ 8 o'clock ઓન ટીવી, તે 9 વાગ્યે સમાચાર જુએ છે. ધે વોચ ટીવી ક્રિકેટ મેચ ઓન સન્ડે, તેઓ રવિવારે ક્રિકેટ મેચ જુએ છે. આઈ સ્લીપ, હવે સુવાની વાત છે બરાબર. તો એ ઉદાહરણ આપણે લઈ લીધું છે અગાઉ. તો મિત્રો આ રીતે દરરોજની રોજની શીશે એ તમને વર્ણન કરી બતાવ્યું. હવે તમારે તમારી રોજની શી બતાવવાની છે. તમે કેટલા વાગ્યે ઉઠો છો, દાંત બ્રશ કેટલા વાગ્યે કરો, પછી વાંચો કેટલા વાગ્યે, બહાર ફરવા કેટલા વાગ્યે જાઓ છો, ટીવી ક્યારે જોવો છો, એ દરેક વાક્યો તમારી રીતે બને જેટલા વડે એટલા વાક્યો તમે લેશનની અંદર રજૂ કરો.